હેલો બાળકો, રજાઓમાં મજા આવી ગઈ? બહુ જ રજા ગોઠવી હે ભાઈ, બરાબર ને? અને આજે કયો તહેવાર છે તમને ખબર છે? બધાના મમ્મી પપ્પાએ કીધું છે આજે શું છે? આજે આપણા જગન્નાથ ભગવાન ફરવા નીકળવાના છે. તમે રોજ તમારા મમ્મી પપ્પા જોડે ફરવા જાઓ છો ને, એવી જ રીતે આજે આપણા ભગવાન ફરવા નીકળવાના છે. તો એવા આપણે આજે સરસ દિવસે આપણું ભણવાનું શરૂ કરીશું, અને તેની શરૂઆત આજે આપણે એક નાના શ્લોકથી કરીશું. ચલો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો, આજે આપણે કયો બધા જુનિયર કેજીમાં પપ્પો તો શીખ્યા હતા ને, હે? તો આજે આપણે કથી અળ સુધી પપ્પો લખવાનો છે. તો તમારી પાસે, દરેકની પાસે આવી નોટ હશે ઘરે, આવી ડબલ લીટીની નોટ ઘરે લાવી દેવાની, અને મેમ રોજ જે બોર્ડ ઉપર લખાવે તે આ નોટમાં ઘરે લખી દેવાનું. નાની લીટીમાં લખવાનું છે, મોટી લીટી છોડવાની છે. દરેક નાની લીટીમાં લખવાનું, એક લીટી મોટી છોડવાની. એ રીતે બધાએ સારા અક્ષરે ઘરે રોજ લખવાનું, બરાબર ને ભાઈ? પછી એક આ અભિનવ ભાષા લેખનની ચોપડી છે, એ સાધે પોતી તમારે બહાર દુકાનેથી ખરીદી લેવાની. એમાં બધો જ પપ્પો અને શબ્દો બધું જ આપેલું છે, એટલે એ પ્રમાણે તમારે ઘરે લેખન કાર્ય અને વાંચન કાર્ય કરવાનું. હવે આપણે કપો, ચલો બધા સરસ રીતે બોલજો. હ ક ક મણ નો ક ક ક મણ નો ક ક ક મણ નો ક ખ ખટારા નો ખ ખ ખટારા નો ખ ગ ગણપતિ નો ગ ગ ગણપતિ નો ગ ગ લ લ કોટી નો લ લ લ
કોટી નો ન વ વ હણ નો વ વ વ હણ નો વ સ સ રણાઈ નો સ સ સ રણાઈ નો સ સ સ ટકણ નો સ સ સ ટકણ નો સ સ સ સલા નો સ સ સ સલા નો સ હ નાની સીધી લીટીમાં લખવાનું છે એટલે અક્ષર એકદમ નાના અને બંને લીટીને અડીને લખવાનું છે અને મોટી લીટી હોય તેને છોડવાની છે એટલે એક લીટી લખો એક છોડો એક લખવાની છે એક છોડવાની છે બરાબર કારણ કે તમે ખાનાવાળા અક્ષરમાં લખ્યું હોય એટલે થોડા મોટા અક્ષર હોય હવે તમારે દરેકને આવા ડબલ લીટીની નોટમાં લખવાની પ્રેક્ટિસ પાડવાની છે એટલે દરેક જણ આવી ઘરે નોટમાં ડબલ લીટીની નોટમાં કક્કો શબ્દો એવું લખવાની પ્રેક્ટિસ કરે હવે એવી જ રીતે આપણે આ કક્કાને ભાઈ બબ્બે વખત પણ બોલાય એના જેમ ક કમળનો ક પણ થાય અને ક કબૂતરનો ક પણ થાય એવી જ રીતે ખ તો ખ ખટારાનો ખ પણ થાય અને ખ ખલનો ખ પણ થાય એવી જ રીતે ગ ગણપતિનો ગ ગ ગણપતિ પણ કહેવાય ગગન એટલે આકાશ પણ કહેવાય એવી જ રીતે ગ ઘરનો ગ એ તો બધાને આવડે એટલે ગ ઘરનો ગ જ કહેવાના છે એવી જ રીતે ચ ચકલીનો ચ બધાને ચકલી બહુ ગમે નહીં ભાઈ એટલે જલ્દી યાદ રહી જાય પછી છ છકરીનો છ એવી જ રીતે જ જમૂકનો જ અને જ જલેબીનો જ પણ કહેવાય એવી રીતે ઘણા અક્ષરો એવા છે કે તેના બબ્બે ત્રણ ત્રણ અર્થ થતા હોય જેમ અહીંયા ટ ટપાલીનો ટ એવી જ રીતે ટ ટામેટાનો ટ પછી ડ ડગલાનો ડ પણ કહેવાય અને ડ ડબલાનો ડ પણ કહેવાય એવી જ રીતે ત તલવારનો ત ત તપેલીનો ત ધ ધજાનો ધ તમે મંદિર ઉપર ધજા જુઓ એટલે તમને તરત જ ધજાનો ધ યાદ આવી જાય એવી જ રીતે ન નગારાનો ન એવી જ રીતે ન નળનો ન પણ કહેવાય પછી ફ ફટાકડાનો ફ એવી રીતે ફ ફરકડીનો ફ પણ કહેવાય બરાબર પછી બ બકરીનો બ અને બ બળદનો બ પણ કહેવાય મ મગરનો મ મ મરચાનો મ એવી જ રીતે ર રથનો ભાઈ આજે જગન્નાથ ભગવાન રથમાં બેસવાના છીએ ને એ ર રથનો ર પણ કહેવાય અને ર રમકડાનો કહેવાય પછી લ લસણનો લ પણ કહેવાય અને લ લપોટીનો લ પણ કહેવાય વ વહાણનો પણ કહેવાય વ વાસણનો પણ કહેવાય એવી રીતે સ સરણાઈનો સ અને સ સકોરાનો સ પણ કહેવાય એવી રીતે સસલાનો સ અને સ સગડીનો સ હ હરણનો હ અને હ હળનો હ પણ કહેવાય હવે એવી જ રીતે હું તમને આ ચિત્રો બતાવીશ જો ભાઈ આને શું છે આ ક કમળનો ક સાથે ક કમળનું ચિત્ર દોરેલું છે ને ભાઈ હા એવી જ રીતે આ છે ખ ખડિયાનો ખ એટલે ખ ખટારાનો ક કહેવાય અને આ છે ખડિયો એટલે સાઈ ભરવાનો ખડિયો હોય બરાબર પછી ગ ગણપતિનો ગ જે દેખાય છે ને ભાઈ ગણપતિ દોરેલા છે અંદર એવી રીતે ગ ગણપતિનો ગ પછી આ છે ગ ઘરનો ગ ચ ચકલીનો ચ પછી આ ભાઈ છત્રી આપણે છત્રીનો ઉપયોગ ક્યારે કરીએ હવે વરસાદ આવે છે ને ત્યારે આપણે છત્રી તો ચ છત્રીનો ચ પછી જ જમરૂખનો જ જ જલેબીનો જ પણ કહેવાય એને જ જબલાનો જ બરાબર ને
ટપાલી નો ટ ટ ટામેટા નો ટ જો ભાઈ અહીંયા ટામેટુ આપેલું છે બરાબર પછી થ ઠડિયા નો ઠ પછી ડ ડકલા નો ડ ડમરા નો ડ જો અહીંયા ડબરું છે આવું પેલા મદાણી આવે છે ને ભાઈ એ વગાડે એને કહેવાય ડમરું પછી ડ ડકલા નો ડ જો આ મોટો ઢગલો કર્યો છે જોયું ને હા પછી અણ ફેણ નો અણ આ નાના દાદા જે અહીંયા ફેણ ચડાવે ને એને ફેણ કહેવાય એટલે અણ ફેણ નો અણ ત તલવાર નો ત જો ભાઈ તલવાર જોઈ છે તમે હા અને તપેલી નો ત પણ કહેવાય એવી જ રીતે થ થડ નો થ આ ઝાડ છે ને ભાઈ એને નીચેનું આ થડ કહેવાય એને કહેવાય થ થડ નો થ પછી દ દડા નો દ એ તો બધાને આવે કારણ કે બધાને દડો રમવો ગમે છે બરાબર ને એટલે દ દ દડા નો દ દ દજા નો દ જુઓ ભાઈ આ દજા છે જુઓ એ દ દજા નો દ ન નગારા નો ન આવું નગારું જોયું છે મંદિરમાં હોય ભાઈ સાંજે આરતી થાય ને ત્યારે મંદિરમાં આવું નગારું ઢોલ બધું વાગે છે ન નગારા નો ન પછી પતંગ નો બધાને બહુ જ ગમે નહીં ભાઈ પતંગ ચગાવવા તો બધાને બહુ જ ગમે મજા આવે એટલે પ પતંગ નો પ પ ફટાકડા નો ફરકડી નો આવી કાગળની ફરકડી બનાવી બધા હવામાં ફેરવો ને તો પણ ફરશે પછી દિવાળીમાં ફટાકડા ફોડવા ગમે બરાબર ને એટલે પ ફટાકડા નો પ પછી જુઓ ભૈયા બ બતક નો બ આ બતક છે બ બકરી નો બ બ બળદ નો બ જેના નામ જેના પહેલા અક્ષરથી શરૂ થતા હોય એવા બધા જ કહેવાય પછી બ બમરડા નો બ શું છે ભાઈ બમરડો પછી મ મગર નો આ શું દેખાય છે તમને મગર ક્યાં રહે પાણીમાં અને મ મરચા નો મ તીખું તીખું લાગે ને એવું મરચું ભાઈ મ મગર નો મ ય યતિ બાબા નો ય ય યતિ બાબા આવા જોયા છે ભાઈ ના જૈનમાં એ હોય ને એ યતિ બાબા છે આ ય યતિ બાબા નો ય પછી ર રમકડા નો એટલે આ રમકડું છે ઢીંગલી નું રમકડું છે ને એ ર રમકડા નો ર ર રથ નો ર પછી લ લકોટી આ બધી લકોટી છે નાની તમે કાચની આવે છે પછી લસણ તો મમ્મી વાપરે છે ઘરમાં હે શાકમાં નાખવા તો લ લસણ નો લ અને લ લકોટી નો ર પછી વ વહાણ નો વ નદીમાં વહાણ ઉચાલે ને એ વ વહાણ અને આપણે ઘરમાં બધા વાસણ હોય થાળી વાટકી તપેલી બધાને શું કહીએ વાસણ કહેવાય તો વ વાસણ નો વ પછી શું આવશે તમને ખબર છે શરણાઈ આ શરણાઈ વગાડીએ ને પીપુળી ની જેમ એવી આ શરણાઈ છે સ શરણાઈ નો સ સ સપોરા નો સ પણ કહેવાય પછી છટકોણ નો સ કારણ કે છટકોણ એટલે છ ભાગ વાળું હોય એને ષટકોણ કહેવાય પછી દોડું દોડું સસલું ભાઈ સસલા નો સ પછી સગડી નો સ પણ થાય એવી રીતે સસલા નો સ સ સગડી નો સ પછી આ હ હથોડી ભાઈ દરેક ના ઘરમાં હથોડી હોય ને ઘરમાં ખીલી મારવી હોય તો પપ્પા તરત ખીલી હથોડી લઈને ખીલી મારી દે ને એ આ હ હથોડી નો હ હ હરણ નો હ પણ કહેવાય પછી જેને ગામડે ખેતરમાં હળ ચલાવે ને પેલા બળદ ને તો હ હળ નો હ પણ કહેવાય પછી હવે હળ નળ નો હળ બધાના ઘરમાં આવા નળ છે ભાઈ પાણી આવે છે હા તો બસ હળ નળ નો હળ બધાને આ કક્કાની ખબર પડી ગઈ કે કયા અક્ષરના કયા ચિત્રો છે એવી જ રીતે આપણે હવે ચિત્ર જોઈને મૂળાક્ષર લખીએ
પ કમળનો પ બરાબર તો આપણે કયું ચિત્ર કરીશું પ કમળનો પ થયું ને ભાઈ કમળ હા પછી બીજું શું હતું ક પછી શું આવે ખ ખટારાનો ખ ખ ખલનો ખ પણ સાય શું થાય મમ્મી ઘરે પેલા ખલવા માટે છે ને ચટણી ને એવું બરાબર આવી રીતે આવો ખલ હોય ભાઈ બરાબર એટલે કહેવાય ખ ખલનો ખ પછી આવશે ગ ગણપતિનો ગ તો ગણપતિ દાદાને તો બધાએ ઓળખો છો ને નગારું કેવું હોય
આવું હોય ને ભાઈ મંદિરમાં નગારું વાગે છે ને પછી પ પતંગનો પ પછી હ ફરકડીનો પ આપણે જોઈ ને આપણા ફરકડી એટલે તમે કાગળની બનાવીને હવામાં આમ દોડો ને એટલે તરત ફરશે પછી બ બકરીનો બ બ બતકનો બ બ બળદનો બ આપણે શું દોરીશું બતક દોરીશું બરાબર ભાઈ આ બતક પછી બ બબરડાનો બ એટલે બબરડો ફેરતા જોયો છે ભાઈ એની ઉપર દોરી લગાવીને પછી આમ ફેંકવાની એ બમરડો મ મરચાનો મ મ મગરનો મ તીખું તીખું મરચું ભાઈ ય યથી બાવાનો ય એટલે પેલા બાવા આવે છે ને એ પછી ર રમકડાનો ર એટલે ભાઈ ગમે તે રમકડા હોય બરાબર આપણે લખોટું દોરી દઈએ છીએ પછી લ લસણનો લ બધા ઘરે લસણ ખોલો છો ને એ લસણ એવું લાગે તીખું તીખું ને તુરું લાગે પછી વ વહાણનો વ નદીમાં વહાણ ચાલે ને ભાઈ પછી સ શરણાઈ નો સ આ શરણાઈ પછી સ ષટ્કોણનો સ ષટ્કોણના છ માં કેટલા ભાગ હોય જોયા તમે ભાઈ છ ભાગ હતા ને હમણાં હા બરાબર